પહેલા આજે વેપારી મંડળ દ્વારા બોડેલી એપીએમસી ખાતે માનનીય સાંસદ શ્રીના અધ્યક્ષસ્થાન હેઠળ ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાનીની અંદર ગામના તમામ નાગરિકો અને વેપારીઓ વર્ગ અને સામાન્ય નાગરિક પણ ઉપસ્થિત રહ્યા. એની અંદર એક માંગણી કરવામાં આવી કે આ ડાયવર્ઝન જે છે વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને પુલનું જે કામગીરી છે એનું વહેલામાં વહેલી તકે કામગીરી ચાલુ થાય એના માટે માંગણી કરવામાં આવી અને એ માંગણીના ભાગરૂપે માનનીય સાંસદ શ્રી અને માનનીય ધારાસભ્ય શ્રીએ એવી વાત કરવામાં આવી કે ભાઈ આ જે ડાયવર્ઝન છે એ લગભગ 30-9 પહેલા કદાચ વરસાદના કારણે કદાચ વહેલું થઈ શકે તો વહેલામાં વહેલી તકે ચાલુ કરીશું. અને બીજું એમણે એવું જણાવ્યું છે કે આ જે ડાયવર્ઝનની આ જે પુલ તૂટી પડવામાં આવે છે, પુલની ડિઝાઇન અને પુલના લગભગ 49 કરોડ રૂપિયાની આસપાસ મંજૂરી માટે ભારત સરકારમાં ગયું છે, એટલે આ લોકો એક અઠવાડિયામાં ટીમ બનાવી 3 ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી અને જિલ્લાના જે પદાધિકારીઓ છે તમામ ભેગા થઈ અને માનનીય મંત્રીશ્રી ગડકરી સાહેબને મળી અને વહેલામાં વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય અને આવતા ચોમાસાની અંદર આ પુલનું નિર્માણ થઈ જાય એવી એ લોકોએ માંગણી કરવાનું નક્કી કર્યું છે, એવું અમને આજે માનનીય સાંસદશ્રીએ બધાને આ બાબત જણાવી છે. ડાયવર્ઝન સામાન્ય રીતે અમે ગઈ વર્ષે જ્યારે માનનીય સરપંચશ્રી અને ધારાસભ્ય અને તમામ મિત્રોના સહયોગથી બાજુમાં ડાયવર્ઝન બનાવ્યું ત્યારે એ ડાયવર્ઝન 25 લાખની આસપાસ અમે ખર્ચ કર્યો અને ત્યાંથી એ અધિકારીઓ પણ છરકતા હતા. એવું નથી કે કોઈ કલેક્ટરશ્રી પણ ત્યાંથી જતા હતા, તમામ માણસો ત્યાંથી જતા હતા અને બાજુની અંદર 2 કરોડ 39 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને એ પાણીમાં ધોવાઈ ગયું એટલે કોઈને એ વાત હજમ થતી નથી. અને એવા નેશનલ હાઈવેના ડી એવા ઉડાવ જવાબ આપે છે કે ભાઈ કુદરતી હોનારત હતી અને જતી રહી, તો તમારી અંદર કોઈ નીતિ નિયમતા છે નહીં. તમે આનું કેટલી વાર ઓબ્ઝર્વેશન કર્યું, તમે આની ડિઝાઇન કેમ આવી બનાવી, અને જ્યારે તમે જો ડિઝાઇન બનાવી તો તમારા મગજની અંદર ક્લિયર ચાલવું જોઈએ કે આ જે નદી છે એની ઉપર સુખી ડેમનું નિર્માણ થયેલું છે અને જ્યારે પણ સુખી ડેમ ભરાશે ત્યારે એ પાણી ત્યાંથી છોડવામાં આવશે. તેમ છતાં તમે લોકો આંખ અને કાન કરી અને આ કઈ રીતે આટલા બધા પૈસા, માબલક પૈસા જાહેર જનતાના વાપર્યા છે એની તપાસ માટે મેં માંગણી કરી છે. અને જે કોઈ એજન્સી છે એ વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી મહેસાણાની છે, તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એજન્સી જોડે જે કંઈ કામગીરી તૂટવામાં આવી છે એ તમામ કામગીરી કરી એના પૈસા વસૂલ કરવા માટે આવે અને યોગ્ય જણાય તો આ ડીઈ સામે પણ કાર્યવાહી કરવાની મેં માંગણી કરી છે. ખરેખર જ એક એજન્સી પર પગલા લેવામાં આવશે કે પછી પાણીનું નામ અત્યારે રજૂઆત કરવામાં આવી છે. જો આ રજૂઆતને ધ્યાને આજે માનનીય સાંસદશ્રીને અમે રજૂઆત કરી છે, એ મુજબ જે કંઈ પ્રશ્નો હશે એ આગળની માહિતી હશે એ હું આપને જણાવીશ. અધિકારીઓ નથી, લોકોને કેટલી હાલાકી પડી છે, વેપારીઓને કેટલી મુશ્કેલી પડી, વેપારી વર્ગ ખૂબ જ નારાજગી છે અને વેપારી વર્ગની અંદર આજે અડધો નહીં પણ પોણા ભાગનો વેપાર જેતપુર પાવીનો ઠપ થઈ ગયો છે અને બાજુમાં આખો રાજ્ય ધોરીમાર્ગ કહેવાય, નેશનલ હાઈવે 56 કહેવાય, અહીંયા ગાડી કોઈ ઇમરજન્સી મેડિકલ જો પરિસ્થિતિ ઊભી થઈ તો એવા સંજોગોમાં ઇમરજન્સી મેડિકલમાં પણ એ માણસનો જીવ જાય તેવું નક્કી છે. અને એ જ રીતે આજુબાજુના તમામ જે બાળકો અભ્યાસ કરવા આવે છે એમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. 40 કિલોમીટરનો રન આ સાઈડથી મારવામાં આવે છે વાકી ડુંગરવાડથી અને 40 કિલોમીટરનો માંકણીથી લઈને રંગલી સુધીનો એ રસ્તો પણ એટલો ખરાબ છે અને એનું રિપેરિંગ પણ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવે છે. એટલે આ બધી બાબતોથી આપણને એવું થાય કે કંઈક ને કંઈક જગ્યાએ અધિકારીઓ પોતાની રીતે આપ ખુદશાહી ચલાવી રહ્યા છે એવું ચોખ્ખું દેખાવા મળી રહ્યું છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર.
અને બેલ આઇકોન જરૂર દબાવો.